રાજવ્યવસ્થા કેવી હતી, નગર રચના કેવી હતી એ બધી માહિતી મેળવી, ત્યારબાદ લોથલ ની વાત કરેલી, રંગપુર ની વાત કરેલી, અને હવે આ લેક્ચર ની અંદર મિત્રો આપણે વાત કરવાના છીએ કે જે એક્ઝામ ઓરિયન્ટેડ ક્વેશ્ચન ગુજરાતની અંદર હડપ્પા સભ્યતાના જેટલા સ્થળો મળી આવ્યા છે તેની અંદરથી અમુક અમુક એક્ઝામ ઓરિયન્ટેડ ક્વેશ્ચન કે જે વારંવાર પરીક્ષાની અંદર પૂછાતા હોય છે તેની માહિતી આપણે ચેક કરીએ. તો સૌથી પહેલા દેસડ પર જે ગુજરાતની અંદરથી હડપ્પા સભ્યતાનો આ સ્થળ મળી આવ્યું, ત્યારબાદ પ્રભાસ પાટણ, ત્યારબાદ રોજડી રાજકોટ, ત્યારબાદ સુરકોટડા, આ ચાર સ્થળો એક્ઝામ ઓરિયન્ટેડ છે મિત્રો. આની અંદરથી ક્વેશ્ચન એમ પૂછાય કે આ ચાર સ્થળોની અંદર એના અવશેષો આપણને યાદ રાખવાના છે. આ અવશેષો ઉપરથી આપણે એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાય કે દેશરપુરની અંદરથી કયા પ્રકારનું અવશેષ આપણને પ્રાપ્ત થાય છે. એટલા માટે હવે આપણે દેસરપર ની વાત કરીએ, પ્રભાસપાટણ, રોજડી અને રાજકોટની આપણે ચર્ચા કરીએ કે જેની અંદરથી કયા કયા પ્રકારના અવશેષ ઉત્ખનન દરમિયાન આપણને પ્રાપ્ત થયેલા છે. દેસરપર આ બાજુ પ્રભાસપાટણ, પ્રભાસપાટણ દેસણ પર સૌથી પહેલા તો મિત્રો આ દેસણ પર નખત્રાણા તાલુકાની અંદર આવે, કચ્છ જિલ્લો, મોરાઈ નદીના કિનારે, મોરાઈ નદીના કિનારે આવેલું છે. આ દેસણ પર મોરાઈ નદીના કિનારે આવેલું હોવાથી હડપ્પા સભ્યતાની એક ખાસિયત આ દેસણ પર ની અંદરથી આપણે જોવા મળે છે. ઇતિહાસકારો એવું માને છે કે મોરાઈ નદીના કિનારે આ હડપ્પા સભ્યતાના જે લોકો છે વસવાટ દરમિયાન આ મોરાઈ નદીની અંદર પૂર આવવાને કારણે, પૂરના પ્રકોપને કારણે હડપ્પા સભ્યતાના દેસણ પર આ સ્થળની અંદરથી એક મોટી દિવાલ એટલે કે એક જાડી દિવાલના અવશેષો આપણને અહીં પ્રાપ્ત થાય છે. ત્યાંના લોકો આ મોરાઈ નદીને કિનારે પૂર અને પ્રકોપને કારણે આ નદી આ દિવાલની બાંધકામ કરાવતા, એવી મજબૂત દિવાલ અમુક સમય જતા આ દિવાલ ધરાશાહી થાય છે અને ત્યારબાદ ઉત્ખનન કરતા દ્વારા આ દિવાલના અવશેષો આપણને દેસણ પર ની અંદરથી પ્રાપ્ત થાય છે. તો પ્રશ્ન પૂછાય કે દિવાલના અવશેષો આપણને કઈ જગ્યાએથી પ્રાપ્ત થાય છે, તો દેસણ પર ની અંદરથી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ પ્રભાસપાટણ ની અંદરથી કયા કયા બે અવશેષો આપણને પ્રાપ્ત થાય છે જે એક્ઝામ ઓરિયન્ટેડ ક્વેશ્ચન કે એનાથી અંદર પૂછાઈ શકે. પ્રભાસપાટણની અંદરથી રાખોડી કલરના માટીના પાત્રો, માટીના પાત્રો મળી આવે છે. ત્યારબાદ બીજો કયો કલર, તો કે લાલ ચળકતો કલર, લાલ ચળકતા કલરના પણ માટીના પાત્રો, માટીના આ પાત્રો આપણને મળી આવે છે. આવું હડપ્પા સભ્યતાની અંદરથી એક બે જગ્યાએથી, એક પ્રભાસપાટણ કે જે ગીર સોમનાથ જિલ્લાની અંદર આવેલું છે ત્યાંથી રાખોડી કલરના માટીના પાત્રો અને લાલ ચળકતા કલરના માટીના પાત્રો, આ જ રીતે બે એક બીજી જગ્યા હડપ્પા સભ્યતાનું રોજડી રાજકોટની અંદરથી મળી આવે છે તેની પણ આપણે ચર્ચા કરીએ મિત્રો. નાના નાના નગરોની અંદરથી તેના ખાસ અવશેષો ઉપરથી આપણને ક્વેશ્ચન વારંવાર પૂછાતા હોય છે. આ ક્વેશ્ચન નગરોની આપણે ચર્ચા કરીએ તો રોજડી, શ્રીનાથગઢ, આ શ્રીનાથગઢ એક સ્થળ છે ત્યાંનું, રાજકોટ જિલ્લાની અંદર આવે, ત્યારબાદ સુરકોટડા, સુરકોટડા રોજડી રાજકોટ ની અંદર મિત્રો વાત કરીએ તો રોજડી
કઈ જગ્યાએ આવે? રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાની અંદર શ્રીનાથગઢ નામના સ્થળ ઉપર આ રોજડી આવેલું છે. ત્યાં હડપ્પી સભ્યતાના કયા કયા પ્રકારના અવશેષો આપણને પ્રાપ્ત થાય છે તેની એક વિગતે વાત કરીએ. રોજડી શ્રીનાથગઢની અંદરથી માછલા પકડવાની જાળ આપણને પ્રાપ્ત થાય છે. ત્યારબાદ એક ક્વેશ્ચન વારંવાર પરીક્ષાની અંદર પૂછાતો કે ઊંચી ડોકવાળી બરણી હડપ્પા સભ્યતાના કયા સ્થળની અંદરથી મળી આવે છે? તો રોજડી શ્રીનાથગઢ ઊંચી ડોકવાળી બરણી. ત્યારબાદ સેલખડીના પથ્થરના મણકા અથવા તો સેલખડીના મણકા. આ સેલખડી શું છે મિત્રો? તો કે સેલખડી એક ટાઈપનો પથ્થરનો પ્રકાર છે. ત્યારબાદ ભૂખરા રંગના માટીના પાત્રો. આપણે આગળ વાત કરીએ મિત્રો કે પ્રભાસ પાટણની અંદરથી રાખોડી અને લાલ ચળકતા કલરના માટીના પાત્રો મળી આવે છે. એ જ રીતે રોજડી શ્રીનાથગઢની અંદરથી ભૂખરા રંગના માટીના પાત્રો અને લાલ ચળકતી માટીના પાત્રો. આ ભૂખરા રંગના માટીના પાત્રો અને લાલ ચળકતી માટીના પાત્રો. ત્યારબાદ ચપટ થાળી ના અવશેષો, આવા વગેરે અવશેષો જે આપણે રોજડી શ્રીનાથગઢ રાજકોટની અંદરથી મળી આવે છે. ત્યારબાદ સુરકોટડાની વાત કરીએ. સુરકોટડાનો સમયગાળો કે જે એક્ઝામ ઓરિયન્ટેડ વારંવાર પૂછાતા હોય છે કે સુરકોટડાનો સમયગાળાનો 1964 થી 72 ની સમયગાળાની આ સુરકોટડાની અંદર અવશેષો મળી આવ્યા. મિત્રો એક્ઝામની અંદર વારંવાર પ્રશ્ન પૂછાય, ઘોડાના અસ્થિના અવશેષો હડપ્પી સભ્યતાના કયા નગરની અંદરથી આપણે મળી આવે છે? તો ઘોડાના અસ્થિના આ અવશેષો આપણને ઘોડાના અસ્થિના અવશેષો અથવા તો એમ પણ પૂછાય ઘોડાના હાડપિંજર કઈ જગ્યાએથી મળી આવે? હાડપિંજર તો આપણા માટે આન્સર સુરકોટડા રહેશે. આવા અનેક સ્થળો હડપ્પી સભ્યતાના મિત્રો આપણે જોયા. એ બાદ ઘણા બધા સ્થળો છે જે પૈકી પુરાતત્વ શાસ્ત્રીઓ જેમ તેમ સ્થળોની જ્યારે ઉત્ખનન કરતા ગયા તેમ બાદ દક્ષિણ ભારતની અંદર દક્ષિણ ગુજરાતની અંદર સુરતનું ભાગા તળાવ, જામનગરનું આમરા, લાખાબાવડ આવા અનેક સ્થળો હડપ્પી સભ્યતાના ઉત્ખનન દરમિયાન આપણને મળેલા છે. ત્યારબાદ મિત્રો આપણે હડપ્પી સભ્યતાની આ વાત કરી એ પ્રમાણે 1947 ભારતને આઝાદી મળી ત્યારબાદ ભારત સ્વતંત્ર અધિનિયમ 1947 અનુસાર ભારત અને પાકિસ્તાનના બે વિભાજન કર્યા. ભારતની અંદર ઘણા બધા સ્થળો મળી આવ્યા, ઉપરાંત મોહેંજોદડો અને હડપ્પા જે હાલ પાકિસ્તાનની અંદર સ્થિત છે તે બે સ્થળો કે જે હડપ્પી સભ્યતાના હતા એ આપણે પાકિસ્તાનની અંદરથી જોવા મળે છે. ત્યારબાદ ભારતની આઝાદી પછી ભારતના પુરાતત્વ શાસ્ત્રીઓએ ભારતની અંદર ખોદકામ શરૂ કર્યું, ઉત્ખનન કરતા હોય ઘણા બધી શોધો કરવા માંડી. એમાં ભારતની અંદર ગુજરાત એવું એક સ્થળ છે કે જે 100 જેટલા સ્થળો ભારતની આઝાદી પછી એટલે કે એક શોર્ટ સમયગાળાની અંદર 1954 થી લઈ અને 60 સુધીના સમયગાળામાં ગુજરાતમાંથી 100 જેટલા સ્થળો આપણને મિત્રો માત્ર ગુજરાતની અંદર હડપ્પી સભ્યતાના ઉત્ખનન દરમિયાન આ સંસ્કૃતિ એવું માનવામાં આવે કે આ સંસ્કૃતિ ગુજરાતમાંથી અવશેષો વધારે હોવાથી ગુજરાતના જિલ્લાની અંદર વધારે વસવાટ હોવાનું આપણે કહી શકીએ, ઇતિહાસકારો કહી શકીએ છે. એટલા માટે 100 જેટલા સ્થળો કે જે ગુજરાતની અંદરથી જોવા મળે છે. ત્યારબાદ હવે આપણે ગુજરાતની અંદર હડપ્પી સભ્યતાનો ટોપિક સમાપ્ત કરી અને ગુજરાતના નામકરણનો ઇતિહાસ એટલે કે ગુજરાતના પ્રમાણિત ઇતિહાસ કઈ જગ્યાએથી શરૂ થાય છે, ગુજરાતનું નામકરણ કેવી રીતે પડ્યું એ આપણે જોઈએ, વિગતે ચર્ચા કરીએ મિત્રો.
હડપ્પી સભ્યતાના ઘણા બધા નગરોની ચર્ચા કર્યા બાદ આપણને ઘણા બધા અવશેષો મળ્યા અને ત્યારબાદ એક્ઝામ ઓરિયન્ટેડ આપણે વિગતે ચર્ચા કરી. સૌથી પહેલા ગુજરાતના નામકરણનો ઇતિહાસ, કે ગુજરાત નામ કેવી રીતે પડ્યું. સૌથી પહેલા તો ગુજરાત નામ બોલીએ આપણે તો કઈ જગ્યાએથી આ ગુજરાત શબ્દ છે એ આવ્યો છે એની આપણે વાત કરીએ મિત્રો, તો સૌપ્રથમ શાસક એટલે કે મનુનો પુત્ર સર્યાંતિ, સર્યાંતિનો પુત્ર અનર્થ, સર્યાંતિને અનંત નામે એક પુત્ર અને સુકન્યા નામે એક સ્ત્રી હતી. આ સુકન્યાના લગ્ન ભૃગુકુલના યવન રાજા સાથે કર્યા, યવન રાજા સાથે. ત્યારબાદ આનર્થ ઉત્તર ગુજરાત એટલે કે આજનું આપણું ઉત્તર ગુજરાત એ સીમિત પ્રદેશ માત્ર આનર્થ ઉપર ઓળખાતું હતું. આ આનર્થ સર્યાંતિનો પુત્ર આનર્થ જેનું શાસન આ ઉત્તર ગુજરાત આનર્થ તરીકે ઓળખાતું હતું. આ આનર્થની રાજધાની એટલે કે કુશસ્થલી, આ કુશસ્થલી આનર્થ પોતાની રાજધાની કુશસ્થલીની અંદર રાજ્ય વહીવટ ચલાવતો હતો. એને આ ઉત્તર ગુજરાત પૂરતું સીમિત એટલે કે આનર્થ. ત્યારબાદ આ આનર્થની ઉત્તર ગુજરાતની આપણે વાત કરીએ મિત્રો તો મૌર્ય યુગ અને ગુપ્ત યુગ દરમિયાન, મૌર્ય યુગ અને ગુપ્ત યુગ દરમિયાન સૌરાષ્ટ્રને સુરાષ્ટ્ર કહેવામાં આવતું હતું. પાટનગર આ મૌર્ય યુગ અને ગુપ્ત યુગના રાજાઓનું ગિરિનગર એટલે કે હાલનું જૂનાગઢ, ગિરનાર. સુરાષ્ટ્ર સૌરાષ્ટ્રને સુરાષ્ટ્ર કહેવામાં આવતું હતું. ત્યારબાદ આગળ જતા જતા જેમ આગળ ગયા તે પ્રમાણે મૈત્રક વંશ દરમિયાન, મૈત્રક કાળ દરમિયાન કચ્છ અને સૌરાષ્ટ્રનો પ્રદેશ, આ કચ્છ અને સૌરાષ્ટ્રનો પ્રદેશ આખે આખો આ સૌરાષ્ટ્રનો પ્રદેશ માત્ર ને માત્ર લાટ તરીકે ઓળખાય છે. ચીની પ્રવાસીઓના નોંધ ઉપરથી, ચીની પ્રવાસીઓના ગ્રંથો ઉપરથી એવું જાણવા મળ્યું કે કચ્છ અને સૌરાષ્ટ્રનો જે પ્રદેશ છે એ આખે આખું લાટ તરીકે ઓળખાતું હતું. ત્યારબાદ જેમ સમય ગયો તેમ દક્ષિણ ગુજરાતની અંદરથી આ દક્ષિણ ગુજરાતમાં રાષ્ટ્રકૂટ રાજાઓએ દક્ષિણ ગુજરાત ઉપર આક્રમણ કર્યું અને અહીંયાથી સર્યાંતિની જે સત્તા હતી એનો નાશ કર્યો અને માત્ર લાટ શબ્દ દક્ષિણ ગુજરાત પૂરતું સીમિત બની ગયો. આ લાટ પ્રદેશ માત્ર દક્ષિણ ગુજરાત પૂરતો સીમિત. દક્ષિણ ગુજરાત પૂરતો સીમિત બની ગયો. ત્યારબાદ મૈત્રક વંશ દરમિયાન આ આનર્થની જે સત્તા છે, આપણે હવે આનર્થની વાત કરીએ તો આનર્થ માત્ર હવે ઉત્તર ગુજરાત પૂરતું લાગે છે. લાટની દક્ષિણ ગુજરાત જે લાટ પ્રદેશ માત્ર ને માત્ર લાટ દક્ષિણ ગુજરાત પૂરતો સીમિત થઈ ગયો. ત્યારબાદ દક્ષિણ માળવા એટલે કે રાજસ્થાનનો દક્ષિણ ગુજરાત, રાજસ્થાનનો દક્ષિણ ભાગ કે જે ગુર્જર દેશ તરીકે ઓળખાતો હતો, જે ગુર્જર દેશ તરીકે ઓળખાતા સોલંકી વાભેલા કાળ દરમિયાન આ ગુર્જર દેશ ગુર્જરદાસ થઈ ગયું, ગુર્જર દેશ. ત્યારબાદ મૈત્રક વંશ જ્યારે શરૂ ગુજરાતની અંદર એટલે કે ગિરિનગર વલભીની અંદર જ્યારે મૈત્રકોનું શાસન હતું એ સમયે આરબોની અંદરથી એક અલબરુની નામનો એક આરબ અત પ્રત્યે લગાડી અને ગુજરાત સમય જતા આ પ્રદેશ ગુજરાત તરીકે ઓળખાયો. આ આનર્થની
કુશસ્થલી આ રાજધાની અંદરથી અનર્થનો સમય સમય જેમ સમય ગયો એમ અનર્થ પોતાની રાજધાની કુશસ્થલીની અંદર વહેવટ કરવા લાગ્યો. ત્યારબાદ અનર્થના વંશજની અંદર રૈવ અથવા તો રૈવત નામે રાજાઓ થયા. અનર્થની વંશાવલની અંદર રૈવ અથવા તો રૈવત નામે રાજવંશ થયા. આ રાજવંશની અંદર રૈવત કુકુદમી નામનો એક અંતિમ રાજા થયો. રૈવત કુકુદમી નામનો એક અંતિમ રાજા થયો. આ રૈવત કુકુદમી અથવા રૈવત કુકુદમી રાજા, રૈવત કુકુદમી રાજા, આ રાજા કુશસ્થલીની અંદર વહીવટ કરતો હતો. ત્યારબાદ પુણાજન્ય રાક્ષસોએ આની ઉપર હુમલો કર્યો. પુણાજન્ય રાક્ષસોએ આની ઉપર હુમલો કરી અને રૈવત કુકુદમીને હરાવ્યો. ત્યારબાદ યાદવો એટલે મથુરાથી કુશસ્થલીની અંદર યાદવો મથુરાથી એટલે કે કૃષ્ણ ભગવાન સહિત યાદવો મથુરાથી જરાસંઘના ત્રાસના કારણે યાદવો અને કૃષ્ણ ભગવાન સહિત કુશસ્થલીની અંદર આવ્યા અને કુશસ્થલીની અંદર આવી રૈવત કુકુદમીની છોકરી એટલે કે રેવતી, આ રેવતીને કૃષ્ણ ભગવાનના ભાઈ એટલે કે બલરામ સાથે વેવિશાળ કરાવેલું. બલરામ સાથે રેવતીના લગ્ન થાય છે. ત્યારબાદ કુશસ્થલીની અંદર દ્વારકા એટલે કે કૃષ્ણ ભગવાન યાદવો આ કુશસ્થલીનું નામ દ્વારાવતી અથવા તો દ્વારકા, દ્વારાવતી અથવા તો દ્વારકા આવું નામ અપાવી અને રાજ્યનો વહીવટ આગળ વધારે છે. ત્યારબાદ અન્ય ઘણા બધા ફેક્ટ્સ છે મિત્રો, એ આપણે અહીંયા જોઈએ. રેવતી અને બલરામ, રૈવત કુકુદમીની છોકરી એટલે કે રૈવિત રૈવતી, આ રૈવતીને બલરામ સાથે લગ્ન કરાવવામાં આવે છે અને કુશસ્થલીને રાજધાનીનું નામ બદલાવી આ કુશસ્થલી નું દ્વારામતી અથવા તો દ્વારાવતી જે સમય જતા દ્વારકા તરીકે ઓળખાય છે, દ્વારકા તરીકે ઓળખાય છે. ત્યારબાદ ઘણા બધા એવા અવશેષો હતા, એવા ગ્રંથો હતા કે જેની અંદરથી આજે પણ આપણે ખબર પડે છે કે ગુજરાતની જે માહિતીઓ છે, ગુજરાત નામનો જે વડ છે એ કઈ જગ્યાએથી મળેલો. આબુરાસની અંદર 1233 ની અંદર ઈસવીસન 1233 ની અંદર આ આબુરાસના ગ્રંથની અંદર સૌ પ્રથમ ગુજરાત નામનો શબ્દ આપણને જોવા મળ્યો મિત્રો. ત્યારબાદ 15મી સદીની અંદર કાનહડે પ્રબંધ નામના ગ્રંથમાંથી કાનહડે પ્રબંધ નામના કાનહડે પ્રબંધ નામનો ગ્રંથ પદ્મનાભે લખેલો. પદ્મનાભે લખેલો કાનહડે પ્રબંધ આની અંદરથી આપણને ગુજરાત વિશેની માહિતી મળે છે. ત્યારબાદ અનેક ટોલેમી પેરિપલ્સ અને ઘણા બધા એવા યાત્રાળુઓ કે જેનીએ સૌરાષ્ટ્ર માટે કેવા કેવા શબ્દો વાપરેલા તે આપણે નીચે વિગતે જોઈએ. ટોલેમી અને પેરિપલ્સ નામના યાત્રાળુઓ સૌરાષ્ટ્રને સુરાષ્ટ્રીન કહેતા હતા. આ સૌરાષ્ટ્રને સુરાષ્ટ્રીન કહેતા હતા. ટોલેમી મહી નદીને મોફિસ કહેતા હતા.
પછી એક ચીની યાત્રાળુ હતા મિત્રો યુએનસાંગ 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 ઘણા બધા નામો છે આ યુએનસાંગ સોરઠને એટલે કે આજનું જૂનાગઢ સોરઠને સુલકા પ્રદેશ સુલકા તરીકે ઓળખાવતા હતો આ ટોલેમી પેરિપલ્સ સૌરાષ્ટ્રને આ સુરાષ્ટ્રીન તરીકે ઓળખાવતો હતો ટોલેમી મહી નદીને આવા ઘણા બધા જો ફેક્ટ્સ છે મિત્રો વારંવાર પરીક્ષાની અંદર પૂછાતા હોય છે ટોલેમી મહી નદીને શું કહેતા હતા તો કે મોફિસ ત્યારબાદ યુએનસાંગ સોરઠને એટલે કે આજનું જૂનાગઢ એ સમયનું ગિરનાર સોરઠ એને સુલકા પ્રદેશ તરીકે ઓળખાવતા હતા આવી ઘણી બધી માહિતીઓ જે આપણે ગુજરાતના ઇતિહાસના સંદર્ભે ગુજરાતના નામકરણના ઇતિહાસના સંદર્ભે આપણે મિત્રો જોઈએ ત્યારબાદ હવેથી ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ કઈ જગ્યાએથી શરૂ થાય છે કયા વંશ દરમિયાનથી પ્રમાણિત ઇતિહાસ શરૂ થાય છે તો મિત્રો ચંદ્રગુપ્ત મૌર્યથી ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ શરૂ થાય છે આવી ઘણી બધી વિગતો આપણે જોઈ ત્યારબાદ હવે નેક્સ્ટ લેક્ચરની અંદર ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ એટલે કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી આપણે વિગતે ચર્ચા કરીશું ત્યાં સુધી આ નગરની ચર્ચા કર્યા પછી હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ગુજરાતના પ્રમાણિત ઇતિહાસની શરૂઆત કરી ત્યાં સુધી જય હિન્દ.